स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरत्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूर्व छठू और तरंग बावीस एम छेल्ले कथा लखे छे, मेथानना पूजाजीए भगवान श्रीहरिनी पूजा करी अने आधारानंद स्वामी उपोदघात कीधो। स्वामीए एम कीधु के बधूज महाराज करे छे, मोटानी कृपाथी थाय छे, आवड़ा मोटा छे तोय। ए आपणने सर्वने शीखवाड्यु के जीवननी अंदर भगवान अने मोटा पुरुषोनुं प्रधानपणुं राखवुं। आगळ स्वामी लखे छे, मुक्त मुनि उत्तम राजा ने कथा संभळावे छे, पूर्व छठ्ठू तरंग तेवीस। पांच पोसाग लायन रूप श्री हरि कुपेराय पंचवेर पूजा कीन तेही परिवार संग लेताय केसर चंदन चरची अंग धरे फूल पोसाग चार की बात अब कहत है सुनो नृप बड़ भाग चार की बात अब कहत है सुनो नृप बड़ भाग। दरबार पूजाजी श्रीहरि ने माटे पांच प्रकार पोशाक लाव्या हता, ते पहेराव्या अने पोताना परिवार ने साथे राखीने पांच वार श्रीहरिनी पूजा करी। आगळ पूजा दरबारे जे महाराजनी पूजा करी थी एक पोशाकनी वात आवी गई। हवे आगळनी वात स्वामी करे छे, पांच जातना पोशाक लाव्या हता, पांचे पांच पोशाक महाराज ने पहेरावीने पांच वखत पोताना परिवार सहित भगवाननी पूजा करी। કેટલો પ્રેમ હશે, પાંચ પોશાક એક હારે લાવવા, એક હારે પહેરાવવા, પાંચ વખત પૂજા કરવી, એ કેટલો ભાવ હોય ત્યારે થાય। અંગ ઉપર કેસરી ચંદન ચર્ચીને ફૂલના પોશાક પહેરાવી દીધા। મુક્તાનંદ સ્વામી કહે છે, હે ભાગ્યશાળી ઉત્તમ રાજા, હવે ચાર પોશાકની વાત કહું છું, તેને તમે સાંભળો। ફૂલના પોશાકનું વર્ણન આવ્યું હતું અને પ્રથમ ફૂલના પોશાક મહારાજને આખા પહેરાવ્યા, ફૂલના વાગા આખા। અહીં મહારાજને આપણે ઉનાળો આવે છે ત્યારે સમરની અંદર એક બે વખત ફૂલના વાગા પહેરાવીએ છીએ। ફૂલના વાગા બનાવાય અઘરા છે અને પહેરાવાય અઘરા છે, કારણ કે ફૂલના વાગા બનાવીને પહેરાવા હોય તો ફૂલ તાજા લેવા પડે। તાજા ફૂલ જોઈએ આજે વાગા બનાવે ને કાલે જ પહેરાવા પડે, કાલ તો બહુ ઝાઝું થઈ ગયું, આજે રાત્રે જ બનાવવા પડે અને સવારમાં પહેરાવા પડે। છતાં પણ આપણા ભક્તો એટલા શ્રદ્ધાવાળા છે, સખી મંડળની અંદર બહેનો એટલા શ્રદ્ધાવાળા છે, ફૂલના વાગા જ્યારે જ્યારે મહારાજને ધરાવવાના થાય છે ત્યારે રાત્રે જાગીને મહારાજના વાગા બનાવે છે અને ત્યારે મહારાજને આપણને ફૂલના વાગાની અંદર સવારમાં સંતો શ્રદ્ધાપૂર્વક ધરાવે ત્યારે દર્શન થતા હોય છે અવારનવાર। એ ફૂલના વાઘા મહારાજને ધરાવ્યા। મુક્તાનંદ સ્વામી કહે છે, હે ભાગ્યશાળી ઉત્તમ રાજા, હવે ચાર પોશાકની વાત કહું છું, તેને તમે સાંભળો। હવે બીજો પોશાક જે લાવ્યા હતા તે સોનાની ચંદેલી
એટલે કાપડની જાત એ જમાનામાં હશે એવી સોનાના ચંદેલી નામનું કાપડ એ બુટ્ટીઓવાળો બીજો પોશાક હતો. એનો વનાટ ઘણો ઝીણો હતો. એમાંથી પાગ અને જામો બનાવ્યા હતા તે ધરાવ્યા. ભારે તળિયાવાળા અને સુંદર બુટ્ટીઓવાળા તે સારા ચંદેલી દુપટ્ટા નવીન હેતથી શ્રીહરિને ઓઢાડ્યા. તોરા પોંચી હાર કુંડળ ગુચ્છો બધા કપૂરમાંથી બનાવ્યા હતા. તે પોંચી હાથમાં, હાર કંઠમાં, કુંડળ કાનમાં, ગુચ્છ કાન ઉપર તે અત્યંત શોભી રહ્યા હતા. કપૂરના ચરણોમાં પહેરાવ્યા, કુમકુમનો ચાંદલો લલાટમાં કર્યો અને કપૂરથી આરતી ઉતારી એક તારમાં અનંત વાજિંત્ર વગડાવ્યા. દરેક આરતી વેળાએ ઇન્દ્ર તોપના જેવા પાંચ અવાજ કરતા હતા. બધા દેવતાઓ જય જયનો નાદ કરતા હતા અને સંતો તે જોઈને મૂર્તિના ધ્યાનમાં ઉતરી જતા હતા. આ બધું કરવા પાછળ આ બધું ભગવાનના ભક્તોને અને ભગવાનના સંતોને આનો બહુ મહિમા લાગે, કારણ કે ધ્યાન કરવામાં ઉપયોગી થાય. પણ જગતના જીવને શું થાય? શું બધું ધતિંગ કરે છે આ! એક કપડાં પહેરાયા તો ઓછા હતા, બીજા પહેરાવે આટલો હું કરવા ખોટો ખર્ચો કરતા હશે. જગતના જીવ મહારાજનો અભિષેક થતો હોય, કંઈક મહારાજ માટે કંઈક ઉપયોગમાં આવતું હોય તો તરત જ એની ઉપર ટીકા ટિપ્પણી કરવાવાળા નાસ્તિક લોકો કેટલા બધા છે. હા, એનો અર્થ એ નથી કે સમાજની સેવા ના કરવી, ગરીબની સેવા ના કરવી, એ બધું જ કરવું જોઈએ, કરવું જોઈએ. પણ ભગવાનની ભક્તિ ને ભગવાનની પૂજા, ભગવાનના ભક્તિના માર્ગનો નિષેધ પણ ના કરવો જોઈએ. અને ભગવાનના ભક્તિના અતિરેકમાં સમાજ સેવાનો નિષેધ પણ ન કરવો જોઈએ. બંનેનો સમન્વય શ્રીજી મહારાજે રાખીને આપણને આદેશ આપેલો છે. એટલે તો ભગવાન સ્વામિનારાયણની સંસ્થાઓ દ્વારા, ભગવાન સ્વામિનારાયણના મંદિરો દ્વારા, ભગવાન સ્વામિનારાયણના સંતો દ્વારા સમાજની અંદર કેટલી મોટી સેવાઓ થઈ રહી છે, મહારાજનો આદેશ છે. પણ ભગવાનની ભક્તિ છૂટવી પણ ન જોઈએ. અને ભગવાનની ભક્તિ એકલી કરી અને કોઈ દુખિયારાની ક્યારેય કોઈ સેવા ના કરવી, સમાજની સેવા ના કરવી, એવું પણ ન થવું જોઈએ. એટલે જ પૂજ્યપાદ ગુરુજીએ બંને માર્ગ અપનાવેલા છે. ઉપાસના અને ભક્તિનો માર્ગ પણ એટલો જ જોરદાર પ્રવર્તાવેલો છે. અને સાથે સાથે ગુરુકુલ જેવી સંસ્થાઓ, સાથે સાથે જ્યારે રાહત કાર્યની સેવાઓ હોય એવા કાર્યોમાં, અરે ત્યાં ક્યાં આ દેશની અંદર પણ, અત્યારે જ્યોર્જિયાની અંદર અત્યારે એવું એક નાના પાયા ઉપર ચાલુ થયું છે કે ગરીબ જે લોકો પાસે જમવાનું ના હોય એવાને અત્યારે ફૂડ પેકેટો આપવાનું ચાલુ કરેલું છે. અને ભવિષ્યની અંદર એ કાર્ય આ દેશની અંદર પણ આપણે વિશેષ કેવી રીતે કરી શકીએ એમાં આગળ વધીશું. પણ અત્યારે નાના પાયા ઉપર એ કાર્ય શરૂ થઈ ચૂક્યું છે, કારણ કે ભગવાને આપણને બે આદેશ કરેલા છે, બેને સાથે રાખીને ચાલવું પડે. જે લોકો ફક્ત એકનું જ પ્રતિપાદન કરીને બીજી વસ્તુનો નિષેધ કરે છે એ બે માર્ગને ભૂલેલા છે. કારણ કે જીવને એકલું આ લોકોનું ખાવું પીવું આપવાથી જે સુખી થતો નથી, એને ભગવાનનું જ્ઞાન, ભગવાનની ભક્તિ, ભગવાનની ઉપાસના, એનું પણ એના દ્વારા દાન થવું જોઈએ. તો એ જીવને વિશેષ, એ જીવનું સારું થાય. મહારાજને બીજા નંબરના પોશાક પહેરાવ્યા એ જોઈને સંતો બધા ધ્યાનમાં જતા રહ્યા. ત્રીજો પોશાક રેશમી હતો તે ધરાવ્યો. તે સોનેરી બુટ્ટાદાર રેશમી વસ્ત્રમાંથી સુશોભિત રીતે સુરવાળ અને જામો બનાવ્યા હતા. તેની શોભા કહી શકાય તેમ નથી. દરબારે તે સમયે નંગ જડાઉ બાજુબંધ અને હાર શ્રીહરિના અંગ ઉપર પહેરાવ્યા. જડાઉ કુંડળ અને ભારે માયલા કડા પહેરાવ્યા. તેની તો શોભા અપાર થઈ હતી. મસ્તક ઉપર સોનેરી પાગ બાંધી, પાગ ઉપર શિરપેચને કલગી ધરાવ્યા, લલાટમાં કુમકુમનો ચાંદલો કર્યો, પછી તુરંત આરતી ઉતારી, ત્રીજી આરતી કરી, દરેક વાઘા પહેરાવીને પૂજા કરીને આરતી. તે વખતે વિવિધ પ્રકારના વાજિંત્રો વાગતા હતા. લોકો જઈ 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 આવો જયનાથ કરતા હતા. ચોથો પોશાક રૂપેરી લાવ્યા હતા. તે શ્રીહરિને હરખભેર પહેરાવ્યો. રૂપેરી પોશાકમાં સોનેરી બુટ્ટીઓ લગાવી હતી, તેથી કોઈએ દેખી જ નહીં હોય તેવી શોભા થઈ હતી. રૂપેરી વસ્ત્ર ઉપર સોનેરી તુઈની પટ્ટી લગાવી હતી. તે પટ્ટી ઘરેણાના જેવી શોભી રહી હતી. તમે વિચારો
આ વર્ણનને આપણે તો વાંચીએ અને સાંભળીએ છીએ, પણ આ વર્ણનને આટલું ઝીણવટથી યાદ રાખ્યું એ પરમહંસો મહારાજના દર્શન કેવા કરતા હશે. આપણા જીવનમાં કોઈક એક બે કે પાંચ કે દસ દર્શન પીવડા ઘનશ્યામ મહારાજના હોય તોય ભલે, હરિકૃષ્ણ મહારાજના હોય તોય ભલે, ગુરુજીના ઠાકોરજીના હોય તોય ભલે, આપણને જે સ્વરૂપમાં પ્રીતિ વિશેષ હોય એવા સ્વરૂપના સાંગોપાંગ એક બે પાંચ કે દસ દર્શન એવા હોય કે જેને આપણે જેમ સ્વામીએ વર્ણન કર્યું એમ આપણે વર્ણન કરી શકીએ એવા દર્શન આપણી પાસે કેટલા. જો નથી તો એક, ઓછામાં ઓછો એક, વધુમાં વધુ જેટલી કેપેસિટી હોય એટલી. પણ દસ અગિયાર વખતના મહારાજના દર્શન તો આપણને આમ સ્મૃતિમાં હોય જો આપણે વધારે મહારાજમાં હેત કરવું છે તો. પણ એક વખતના દર્શન તો એવા જોઈએ જ કે જે આપણને બરાબર સ્મૃતિમાં હોય. સ્વામીને કેટલું બધું યાદ છે, આટલી મોટી ઉંમરે ક્યારે દર્શન કર્યા હોય, આ ક્યારની લીલા. મુક્તાનંદ સ્વામીએ વૃદ્ધા અવસ્થાની અંદર આટલા ઝીણવટથી દર્શન કરીને આ બધું લખ્યું છે. આ ધારણ સમય લખ્યું સ્વામીએ કીધું છે, પટ્ટી ઘરેણાના જેવી શોભી રહી હતી, તુયની પટ્ટીમાં વળી સોનાના બોર જડેલા હતા. શ્રીહરિએ આવી રીતનો જામો પહેર્યો હતો એવી શોભાદાર છબીનું વર્ણન મારાથી થઈ શકતું નથી. સોનેરી બુટ્ટીઓવાળી રૂપેરી પાગ મસ્તકે ધારી દરબારે તેના જેવો દુપટ્ટો ઓઢાડ્યો અને મનને ઉદાર કર્યું. અત્યંત હરખભેર કપૂરની આરતી ઉતારી શ્રીહરિના ચરણ કમળોમાં ચિત પરોવી દીધું, મૂર્તિને હૃદયમાં ધારી લીધી. પાંચમો પોશાક તો બધો જરિયાની હતો, એ બધો શ્રીહરિને પહેરાવ્યો, હૃદયમાં અત્યંત પ્રેમ ભર્યો હતો તેથી તેના ઉપર બધા જ શણગારો મોતીના ધરાવ્યા. કુમકુમનો ચાંદલો લલાટમાં કર્યો, તેનાથી ધર્મના લાલ અતિશય શોભી રહ્યા હતા. પછી અત્યંત ઉમંગભેર પ્રેમથી કપૂરની આરતી કરી અપાર વાજિંત્રો વાગવા લાગ્યા. દેવતાઓ જય જયનો ઉચ્ચાર કરતા હતા. પૂજાભાઈના ભાઈ કાકાભાઈએ શ્રીહરિના ચરણોમાં ચંદન લગાવ્યું, પછી તે ચરણોને પોતાની છાતીમાં લીધા. દરબારે વારંવાર શ્રીહરિની વિનંતી કરીને કહ્યું, હે નાથ, અમને આપનો જોગ હંમેશા રહે, જેટલું અમારું કુટુંબ કહેવાય છે તે બધાને પણ સત્સંગનો યોગ કાયમ રહે. પ્રભુ, તમારી પાસે અમે એટલું માગીએ છીએ કે અમને અને અમારા પરિવારને તમારો યોગ કાયમ રહે, આવા આશીર્વાદ આપો. હવે યોગ તો થઈ ગયો છે, ભગવાનનો યોગ થવો, આ સત્સંગનો યોગ થવો, સંતનો યોગ થવો, એ તો ભગવત કૃપાથી થઈ ગયું. પણ યોગને કાયમી જાળવી રાખવો એક પાછું અઘરું કામ છે. હીરો મળી જવો એ તો કઠણ છે જ, પણ હીરો મળ્યા પછી હીરાને સાચવી રાખવો એ એનાથી કઠણ છે. કોઈને ચિંતામણી મળી જાય એ તો દુર્લભ છે જ, પણ ચિંતામણી મળ્યા પછી ચિંતામણીની સાચવી રાખવી એ એનાથી દુર્લભ છે. એટલે અહીંયા આગળ પૂજાજી દરબાર માગે છે કે પ્રભુ, તમારો અને આ સત્સંગનો યોગ અમને ને અમારા પરિવારને કાયમી રહે, આવા આશીર્વાદ આપો. પછી માગે છે. પૂજાજી થોડા બુદ્ધિવાળા છે, જ્ઞાની છે, એમને ખ્યાલ છે કે આ સત્સંગ અને આ ભગવાનનો યોગ ક્યારે છૂટી જાય એમને ખબર છે, એટલે એમને માગ્યું, તુમારો તવ જનકો જેહા કબુ અભાવન આવે તેહા, મહાત્મ્ય રહે સદા કો સદાય, મહાત્મ્ય રહે સદા કો સદાય, બેરે રહે ન હોઉ કરવાઈ, બેરે રહે ન હોઉ કરવાઈ, બેરે કરવાઈ આવત જબહુ, સતસંગતા કુ ન રહત તબહુ, કરવાઈ સો કુસંગ કહાવે, કરવાઈ સો કુસંગ કહાવે, અધર્મતા કા મૂલ રહાવે, અધર્મતા કા મૂલ રહાવે. પૂજાજીએ બીજું માગ્યું, આપનો અને આપના ભક્તોનો અભાવ અમને ક્યારેય આવે નહીં, કાયમને માટે
સહુ સંતો ભક્તોનું મહાત્મ્ય રહે, તેમની ભેળા રહીએ છતાં ક્યારેય કડવાશ આવે નહીં, સાથે રહેવાથી જ્યારે કડવાશ આવે ત્યારે તેને સત્સંગ રહેતો નથી, અને કડવાશને જ કુસંગ કહેવાય છે અને તેનું મૂળ અધર્મ રહ્યો હોય છે. શાસ્ત્રોની અંદર બધી વાતો આમ આપણે જોઈએ ને તો આપણા જીવનમાં બધું પ્રેક્ટિકલ દેખાય એવું છે. તમે ભેગા રહેતા થાવ, કોઈની પણ ભેગા રહેતા થાવ ને, એટલે એ સંબંધને સદાય મીઠાશ ભર્યો રાખવો એ બહુ અઘરી બાબત હોય છે. કોઈ પણ જગ્યાએ મા બાપ જોજો, મા બાપ દૂર રહેતા હોય અને છોકરો આ દેશમાં રહેતો હોય ને મા બાપ દેશમાં રહેતા હોય ને, બહુ હેત, બહુ હેત. વહુને, દીકરાને, એના મા બાપને એકાબીજા પર હેત હોય, અહીંથી એને $1000 મોકલવા હોય ને ત્યાં, એ કઠણ ના પડે, બહુ મીઠાશ લાગે. ત્યાંથી એના મા બાપ હોય એને પાપડ મોકલતા હોય, રોજ પાપડ જમતો મા બાપને યાદ કરે, એના વહુ હોય એ યાદ કરે, અમારા સાસુમાં બહુ સારા, ત્યાંથી બધું બનાવીને અમને મોકલી દે, બહુ હેત રે, બહુ હેત રે. કેમ, ક્યાં છે, ક્યાં આગળ રહે છે, દૂર રહે છે, દૂર રહે છે. ઓલા પણ કે અમારા દીકરા ને વહુ બહુ સારા, મહિને 1000-2000 વાપરવા જે જરૂર પડે મોકલી દે, $1000-2000 હા, અમારે જે ખર્ચો થાય ને મોકલી દે, જ્યાં જવું હોય ત્યાં અમને મોકલી દે. પણ એ જ મા બાપ અને એ જ છોકરો, એ જ એના વહુ જ્યારે ભેગા રહેતા થાય, વરસ રહે, 2 વરસ રહે, 3 વરસ રહે, 4 વરસ રહે, એટલે સ્વભાવોના દર્શન થાય, સ્વભાવો સાથેનું ઘર્ષણ થાય, સ્વભાવની અનમેચ્યોરિટી ઊભી થાય, જનરેશન ગેપ ઊભું થાય, વિચારો વચ્ચેના ભેદ ઊભા થાય, તુરંત જ જે સ્ટેટમેન્ટો હતા એ સ્ટેટમેન્ટો બદલાતા જાય. એની પાછળનું કારણ એક જ છે, એમ સત્સંગમાં, આમે સંસારની વાત કરી, એમ સત્સંગમાં, ઓહો અમારે મેકનના ભક્તો તો બહુ સારા, ન્યૂજર્સીવાળા ભક્તોને એમ લાગે, મેકનવાળાને લાગે ન્યૂજર્સીના ભક્તો બહુ સારા, શિકાગોવાળાને લાગે ન્યૂજર્સીના સારા, ન્યૂજર્સીવાળાને લાગે શિકાગોના ભક્તો બહુ સારા, એમ અલગ અલગ જગ્યાઓએ જ્યાં જ્યાં જે જે પ્રાંતમાં રહ્યા છે એવા અલગ અલગ પ્રાંતોમાં અલગ અલગ જગ્યાએ બધાને બહુ સારું લાગે. અમે ત્યાગી હોય તો એમાં પણ એમ સારું લાગે. પછી સમયાંતરે સત્સંગનું અંદર જો ભેળા રહેવાનું થાય, ભેગા રહેવાનું થાય, તો પૂજાજી ભાઈનો જે પ્રશ્ન છે બહુ વિચારીને કર્યો છે, ભેરે કરવાઈ આવત જબ હો, ભેળા રહેવાથી કડવાશ આવે છે. શ્રીજી મહારાજના વચનાવૃતના થોડાક વાક્યો વાંચું છું. ભેળા રહેવાથી અભાવ આવે છે. શ્રીજી મહારાજ વારે વારે અભાવ અવગુણ એની ઉપર શ્રીજી મહારાજના નઈ નઈને કેટલા બધા સ્ટેટમેન્ટો છે સાંભળો. જેને અભાવ આવ્યો છે તેને તે અતિશય મોટા હતા તો પણ પોતાની પદવી થકી પડી ગયા છે. ગરડા મધ્ય પ્રકરણનું 28મું વચનામૃત. અંતર દિવસે દિવસે પાછું પડીને અંતે વિમુખ થાય છે. લોયાનું 18મું વચનામૃત. અવગુણ લે તો હૃદયને વિશે કુટુંબે સહિત અધર્મ આવીને નિવાસ કરે છે. ગરડા મધ્યનું 11મું વચનામૃત. જે મૂર્ખ હોય તે પોતાના સ્વભાવને ટાળે નહીં, બીજા સંતમાં કાંઈક તે સ્વભાવ દેખે તો તેનો અવગુણ લે. લોયાનું 8મું વચનામૃત. ભૂંડા દેશ કાળ ક્રિયા સંગાદિકનો યોગે કરીને બુદ્ધિ પલટાઈને બીજી રીતની થઈ જાય છે, તેને કરીને અવગુણ વધુ સૂજે છે. ગરડા મધ્યનું 44મું વચનામૃત. જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદ વાસનાની વૃદ્ધિ થાય છે ને તેને અવગુણ આવે છે. ગરડા પ્રથમનું 28મું વચનામૃત. ભગવાનનો ભક્ત હોય તેને તો સૌથી વિશેષ પોતામાં જ અવગુણ ભાસે. મધ્યનું 26મું, મધ્યનું 44મું વચનામૃત. અવગુણ લે છે તેને મૂર્ખ કહીએ. લોયાનું 8મું વચનામૃત. અવગુણ લેવો એ મોટું પાપ છે. ગરડા મધ્યનું 46મું વચનામૃત. અવગુણ આવ્યો તેને હડકાયા શ્વાન જેવો જાણવો. ગરડા અંત્યનું 12મું વચનામૃત.
અવગુણ લે એનો વિશ્વાસ નહીં, એવો જે હોય તેના આશ્રયનો પણ ઠાર એ નહીં ગરડા. અને તેનું 35મું વચનામૃત, એકલા અવગુણને જ ગ્રહણ કરે તો જ્ઞાન વૈરાગ્ય શુભગુણ એ ઘટી જાય. ગરડા પ્રથમ પ્રકરણનું 53મું વચનામૃત, મોટા જે સાધુ તેનો અવગુણ લે તે ઘટતો જાય. ગરડા પ્રથમનું 53મું વચનામૃત. આવા કેટલા વચનામૃતો શ્રીજી મહારાજે કીધા છે. અને શ્રીજી મહારાજે વચનામૃતની અંદર આવા કેટલા બધાય સેન્ટેન્સો કીધા, આની ઉપર મહારાજે ઘણી બધી વાતો કરી છે. અર્થ એ છે, આ વાતો કરવાની જરૂર એટલે પડી કે ભેળા રે એટલે એને અભાવ અવગુણ આવવાની શક્યતાઓ છે છે ને છે, ભેગા રો એટલે કડવાશ આવવાની શક્યતાઓ છે જ. એટલે જ મહારાજને આ વાતો આટલી બધી કરવી પડી. એ વાતો એટલી બધી કરવા પાછળનો આશય જ એ છે. મહાસુદ 7મને દિવસે મહારાજ મૂડીપુરમાં હતા અને સર્વ શ્વેત વસ્ત્ર પહેર્યા હતા. તદરૂપાનંદ સ્વામીની વાતો છે, એની આ વાતનું ચરિત્ર છે. મોગરાના ફૂલનો દડો ઉછાળતા હતા એવી રીતે દર્શન આપતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, પ્રશ્ન પૂછવો હોય તો પૂછો. ત્યારે બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય ગુણાતીતાનંદ સ્વામી તથા તદરૂપાનંદ સ્વામી બંને મળીને પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, સાધુઓને નરિભક્તોને એકાબીજાનો ગુણ અવગુણ દેખાય છે, તે શા માટે દેખાય છે? શ્રીજી મહારાજ કે ત્રણ ગુણ સર્વેને વિશે રહે છે. એમાં સત્વગુણ પ્રધાન હોય ત્યારે પોતાને વિશે અથવા બીજાને વિશે જેવા ગુણ હોય એવા જ દેખાય. મહારાજે વચનામૃતમાં કીધું, બુદ્ધિવાળો છે એને પોતાના ગુણની ખબર હોય, પોતાના અવગુણની ખબર હોય, બીજાના ગુણની ને બીજાના અવગુણ બેયની ખબર પડે જ. રજોગુણ પ્રધાન હોય ત્યારે જેવા ગુણ હોય તેવા જ યથાર્થ ન દેખાય, અને તમોગુણ પ્રધાન હોય ત્યારે ગુણ માત્ર ન દેખાય તો કેમ કરવું? જ્યારે સત્વગુણ પ્રધાન હોય ત્યારે જેવા ગુણ તેવા દ્રઢ કરી લેવા. કોઈને વિશે અવગુણ દેખાય ત્યારે એમ વિચાર કરવો, મારે વિશે રજોગુણ તમોગુણ વર્તે છે તેથી જ અવગુણ દેખાય છે, પણ સંત કે ભક્તને વિશે કાંઈ નથી એવો શુદ્ધ વિચાર કરે તે રજોગુણ તમોગુણમાં લોપાય નહીં. સત્વગુણ વર્તે ત્યારે દેખાય શું? ગુણ. પણ રજોગુણ તમોગુણ વર્તે ત્યારે અવગુણ દેખાય. એટલે મહારાજ કે દેખાય ત્યારે વિચાર કરો કે મારામાં રજોગુણ તમોગુણ વર્તે છે એટલે મને આવું દેખાય છે. ગરડામાં મુક્તાનંદ સ્વામીએ સોમ પ્રકાશાનંદ સ્વામીને, દ્રષ્ટ પ્રકાશાનંદ સ્વામીને હિતની વાત કરતાં કહ્યું, આપને વહેલા ઉઠીને ધ્યાન ભજન કરતા હોઈએ અને બીજા સૂતા હોય તો એમ જાણવું એ કરીને આવ્યા છે ને આપને કરવાનું બાકી છે. એમ ગુણ લેવો પણ એ પેટ ભરાત ભેગા થયા છે એમ અવગુણ લે તો પાપી થઈ જાય, અને સર્વેનો ગુણ લે તો પોતામાં સર્વના ગુણ આવે. આવું મુક્તાનંદ સ્વામીએ બે સંતો વહેલા ઉઠીને હવાર ભજન કરતા હતા ને એમને ટોકીને આવું કીધું કે આવું કરજો. મહારાજ વરતાલની અંદર પોઢ્યા હતા તે નૃસિંહાનંદ સ્વામી અને પરમ જ્ઞાનાનંદ સ્વામી એ દર્શને આવ્યા. તે મહારાજના ચરણમાં 16 ચિહ્ન જોવા લાગ્યા. તે મહારાજે મુખ પરથી વસ્ત્ર ઉતારીને પૂછ્યું, શું જુઓ છો? ત્યારે બંને કે 16 ચિહ્નના દર્શન કરીએ છીએ. મહારાજ કે આ ચિહ્ન સહિત ચરણારવિંદનું ધ્યાન કરે ને તો સમાધિ થઈ જાય. તે પરમ જ્ઞાનાનંદ સ્વામીએ ધ્યાન કર્યું તે સમાધિ થઈ, તેમના માટે સિદ્ધિઓ પ્રગટ થઈ, તેથી તેઓ ઈશ્વરને જીવ પ્રાણી માત્રના સંકલ્પને જાણવા લાગ્યા. તે ગોપાળાનંદ સ્વામીએ વાત કરી, સ્વામી મને તો બધા જીવ પ્રાણી માત્રના સંકલ્પ આવે જણાવવા લાગ્યા છે. ગોપાળાનંદ સ્વામી કે આ તો તમારું ભૂંડું થવાનું થયું, કાંજે સારા ભક્તનો અવગુણ આવશે. કેમ કે રજોગુણને યોગે કરીને મલિન ઘાટ ભગવાનના સારા ભગતને પણ થાય. તમારે મનમાં થશે કે આ ભક્તને મહારાજ વખાણે છે અને આ ભગત તો એવા છે નહીં, એમ તેમનો અવગુણ આવશે અને તમે પણ તેવા થઈ જશો. જીવના દોસ્તો મહારાજ સહન કરી શકે આપણાથી ન થાય. તે કહે, સ્વામી હવે કેમ કરું? ગોપાળન સ્વામી કે પ્રાર્થના કરો. 6 માસ મહારાજને પ્રાર્થના કરી તમારી મૂર્તિ વિના કાંઈ દેખાય નહીં, પછી માંડ બંધ થયું. બીજાના અંતરને જાણતા થઈ ગયા હતા ને તો એ ગોપાળનસિંહ કે આ તો ભોંડું કર્યું, આમાં હારું ના થયું. આટલું બધું મોટા પુરુષોને શા માટે કહેવું પડ્યું? ઘણી વખત શું છે કે આપણે જેટલું કોકનું જાણી લઈએ ને આપણને જાણવાની ખબર પડે ને આપણી અંદર કંઈક આવે તો આપણને લાગે કે હું બહુ બુદ્ધિવાળો છું, બહુ વિચક્ષણ છું.
પણ શ્રીજી મહારાજ ના પાડે છે. આપણે બુદ્ધિવાળા છીએ એટલે કદાચ બુદ્ધિવાળા હોઈએ તો પોતાના ગુણ અવગુણની ખબર પડે, એમાં આપણી સાથે રહેતા આપણે જે સત્સંગ સમુદાયમાં છીએ ત્યાં રહેતા સંતો ભક્તોના પણ ગુણ અવગુણની આપણને ખબર પડે, ન પડે એમ નહીં. રોજ ભેળા રહો છો, ગબરગંડ હોય તો ન પડે, પડે પણ એનો ત્યાગ કરે. અવગુણ દેખાય છે એ ગુણો નથી, બુદ્ધિ છે, મનુષ્ય છો તો મનુષ્ય ભાવની અંદર એ બધું જણાવવાનું જ છે, પરંતુ અવગુણને ન લેવો એ કાર્ય એ આપણો સત્સંગ છે. અવગુણ દેખાઈ જવો એ ગુનો નથી, પણ અવગુણને ન લેવો એ જરૂરી છે. ટૂંકમાં વિવેક, વિવેક. અવગુણ કોનો લેવો? તો કે પંચવર્તમાન લોપાયેલા હોય, પંચવર્તમાનને લોપતો હોય, ભગવાન અને ભગવાનના મોટા સાધુની નિષ્ઠામાંથી અને સત્સંગમાંથી આપણને પાછા પાડે એવા હલકા શબ્દ કહેતો હોય એનો અવગુણ અવશ્ય લેવો, અને એ કેટલા પૂરતો લેવો કે એનો સંગ ન કરવો, એવા વિવેકે સહિત એનો અવગુણ લઈને એનાથી દૂર લેવું. કારણ કે જો એનો ગુણ કોઈ પણ પ્રકારનો લેવામાં આવે તો ક્યારેક એ ગુણના યોગે કરીને અવગુણનું પ્રસારણ આપણા જીવમાં પણ એ કરી શકે. માટે એવા પાજી પડાવની છાયામાંથી એ સત્સંગમાંથી પાછો પડી ગયો છે, જેને ભગવાન, ભગવાનના મોટા સત્પુરુષો, જેને ભગવાનના સંતો ભક્તો, એમાંથી જેનું હૃદય લુખ્ખું થઈ ગયું છે, એવો અવગુણ લેવાવાળો કોઈ વ્યક્તિ હોય, અવગુણને ગાવાવાળો કોઈ વ્યક્તિ હોય, તો વિવેકે સહિત એના અવગુણને વિવેકની દ્રષ્ટિએ લઈને ત્યાંથી દૂર રહેવું એ જરૂરી છે. પરંતુ દૈહિક સ્વભાવ, કોઈનો બોલી નાખવાનો, કોઈને કંઈક જમવાનો સ્વભાવ હોય, કેટલાક એવા હોય કે હજુ જમવાનું આપણે ખૂટવા આવ્યું હોય, માની લો સત્સંગ મોટો છે, જમવાનું ખૂટવા આવ્યું હોય, પણ એ કે મારી ડીશ મને આપી દો, અરે પણ કોઈ બહારથી આવે કંઈ નહીં, મારી ડીશ આપી દો, એનો સ્વભાવ કહેવાય દૈહિક સ્વભાવ. એમાં અવગુણ લેવાની જરૂર જાણી રાખવાનો, એનો નેચર એવો છે. ઘણાને એવું હોય કે બોલવાની ટેવ હોય, એને પૂછ્યું ન હોય તો પણ બોલી નાખે, તો જાણી રાખવાનું કે એનો બોલવાનો સ્વભાવ છે. ઘણાને પ્રેક્ટિકલ લાઈફની અંદર જીવવાનો બિલકુલ વિચાર જ ન હોય કે પ્રેક્ટિકલ લાઈફ કેવી હોય, પ્રેક્ટિકલ થયેલો ન હોય, પ્રેક્ટિકલ લાઈફમાં જીવેલો ન હોય, એટલે એની પાસે જડતા અને પક્કડ વધારે હોય, એ આગળ પાછળનું વિચારી ન શકે. તો એ જગ્યાએ સમજી લેવાનું કે એનો સ્વભાવ એ પ્રકારથી જે હશે, ભગવાનના ભગત છે, સ્વભાવ હોય, આટલું વિચારીને એ સ્વભાવને ભૂલી જવાનો છે. કઈ જગ્યાએ ભગવાન ને ભગવાનના મોટા સંત અને મોટા ભક્તમાંથી જે પાછો પાડે એવો જેનો સ્વભાવ હોય એનાથી તો હરગિજ દૂર રહેવું. એનો ગુણ પણ થોડો રાખવાની જરૂર નથી, કારણ કે એનો ગુણ જો રાખવામાં આવે તો એના ગુણે કરીને બીજા હજારો અવગુણનું પ્રસ્થાપન થાય. રઘુનાથ દાસ ત્યાગને વૈરાગવાળો સાધુ હતો. રઘુનાથ દાસ એ સારામાં સારું એને ભગવાનનું ધ્યાન કરવા પણ બેસી જતો, બધું જ હતું, વ્રત તપ પણ જબરા કરતો, હરિચરિતનો સાગર કેસ. પરંતુ એનો ગુણ જો રામાનંદ સ્વામીના કોઈ શિષ્ય બીજા રાખે તો એને કરીને એનું અંતર પાછું પડી જાય, સહજાનંદ સ્વામીમાંથી એ પાછું પડી જાય. જીવા ખાચરનું સમર્પણ ઓછું નહોતું, જીવા ખાચરનું સમર્પણ જબરું હતું, પરંતુ એનો જો એ ગુણને બહુ મોટો કરીને કોઈ પોતાના હૃદયમાં પ્રસ્થાપિત કરે તો સરળ સ્વભાવવાળો અને ભોળા સ્વભાવવાળો છે એ જીવા ખાચરના સંગે કરીને શ્રીજી મહારાજનો દ્વેષી થઈ શકે છે. માટે ભગવાનમાંથી જેનો આત્મા પાછો પડ્યો હોય, ભગવાનના મોટા સંતના પ્રસંગમાંથી જેનો આત્મા પાછો પડ્યો હોય, એવો કોઈ પણ હોય, અહીંથી માંડીને બ્રહ્માની સૃષ્ટિના બ્રહ્માના લોક સુધીનો કોઈ પણ હોય, એનાથી દૂર રહેવું પડે. એનો ગુણ હોય ને તો પણ વિચારવાનું કે એનો ગુણ જો જાજો વિચારીશ ને તો એ ગુણને કરીને મને એમાં હેત થશે ને હેતે કરી અને હું પાછો પડીશ. અંત્યના વચનાવદમાં શ્રીજી મહારાજે આ બહુ સ્પષ્ટ કીધું છે કે કોઈએ જ્યારે દુષ્કાળનો ટાઈમ હોય અને દાના આપીને જીવાડ્યો હોય ને પછી એનો એ ગુણ રાખી અને જ્યારે એને શુષ્ક વેદાંતિ કેવી રીતે વાત કરે એની શ્રીજી મહારાજે વાત કરી છે. એમ શુષ્ક જે સત્સંગમાં થઈ ગયો હોય ને એ ઓલો ગુણ દેખાડીને પછી વાત કરે, સત્યની પાછળ પીવડાવતું અસત્ય હંમેશા ભોળો અને સરળ વ્યક્તિ પી લેતો હોય છે.
જેના કારણે સત્સંગથી, ભગવાનથી, ભગવાનના સંત, ભગવાનના ભક્ત અને દિવ્યતાથી ઘણો દૂર જતો રહે છે. જે દિવ્યતામાં જીવવાવાળો હતો એ માયિકતામાં જીવતો થઈ જાય, માયિક ભાવોકલ્પી બેસે. જ્યારે આવી કલ્પના જ્યાં આપણને દિવ્યતા દેખાય છે એમાં માયિક કલ્પના કરાવવાવાળો કોઈ પણ વ્યક્તિ હોય એનો અવગુણ વિવેકપૂર્વક જાણી ત્યાંથી દૂર રહેવું એ જરૂરી છે. પણ દૈહિક સ્વભાવોના કંઈક પદાર્થના લેનદેન બાબતે, કંઈક બીજી બાબતે કંઈક થાય તો સમજવાનો ભાઈ સ્વભાવ છે, બોલી નાખવાનો સ્વભાવ છે, વિચારી નાખવાનો સ્વભાવ છે, હશે. આવી રીતે જો છોડીને ચાલે ભગવાન એની ઉપર રાજી થાય. ગઢડામાં બે ઓરડી વચ્ચે રતનજીએ સાદડી પાથરીને મૂર્તિ પધરાવી હતી. તે મહારાજ ગંગાજળિયા કુએ સ્નાન કરીને ત્યાં પધાર્યા પછી મૂર્તિને દંડવટ કર્યા. તે સુખમુનિએ પૂછ્યું, નિત્ય એક દંડવટ કરતા આજ બે કેમ કર્યા? વચનામૃતમાં પણ આ પ્રશ્ન છે. મહારાજ કે, અલૈયા ખાચરને જોવા અમે ગયા હતા, તે એને જેવું દુઃખ થયું ને એવું કોઈને દુઃખ ભાડ્યું નહોતું, માટે ભગવાનના ભક્તને નિત્ય નિયમમાં દંડવટ કરતા એક અધિક કરવો અને એમ માગ્યું જોઈએ છે, એ મહારાજ કોઈ દિવસ ભક્તોનો અવગુણ આવશો માં. ભાયાત્માનંદ સ્વામીની વાતોની અંદર આ વાત છે. એમ મોટા મોટાના જીવનની અંદર ભગવાન પણ પોતે આમ કરતા ને મોટા મોટા સંતો ભક્તો એના જીવનની અંદર આપણને એમ જ દેખાય છે. એક સાધુ રોજ શાક વગાડે. તે એક દિવસ આત્માનંદ સ્વામી માંદા હતા, તેમને શાક કરવા કહ્યું. તે ઓલા છે ને હો હો કરી મૂક્યું કે આત્માનંદ સ્વામીએ નિસ્વાદી વર્તમાન ચૂક્યા, મહારાજ પાસે એ વાત ગઈ, મહારાજ કે એને એના જીવનું ભૂંડું કર્યું, કે આવા મોટા સાધુનો અવગુણ લીધો ને એને એના જીવનું બહુ ભૂંડું કર્યું, આમ કીધું. લો માટે અહીં પૂજાજી દરબાર કહે છે કે હે પ્રભુ, ભેળા રહેવાથી કડવાસ આવે છે ત્યારે સત્સંગ રહેતો નથી. તમારો ને તમારા ભક્તોનો અવગુણ આવે એટલે સત્સંગ રહે જ નહીં, મીઠાશ જાય એટલે પછી સત્સંગ ના રહે, અંતરમાં સુખ ના રહે. કડવાશને જ કુસંગ કહેવાય, તેનું મૂળ અધર્મ રહ્યો હોય છે. ભગવાનના સંત અને ભક્ત ભેળા કોઈ પણ પ્રકારે દૈહિક સ્વભાવના કારણે, માન મોટપના કારણે કે બીજી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિના કારણે આવતો અભાવ એક પ્રકારનો કુસંગ છે, કુસંગ છે. એ કુસંગને એને સત્સંગનો કુસંગ કહેવાય, એને સત્સંગનો કુસંગ કહેવાય, જે સૌથી ખતરનાક છે. એવો કુસંગ જેની અંદર પ્રવર્તી ગયો હોય, પ્રવર્તવાની શરૂઆત હોય તેને અટકાવી શકાય છે, પરંતુ એવો કુસંગ જો રગે રગમાં પ્રવર્તી ગયો હોય તો એ તો વાયરસ જેવો છે, વાયરલ કામ કરે છે. વાયરસ જેમ લાગે ને વાયરલ ફ્લ્યુ આપણને થાય છે, એમ એવાનો શબ્દ સાંભળવો, એવાનો સંગ કરવો, એ પણ અંત્યના 12મા પ્રમાણે વાયરલ કુસંગ છે. અને વાયરલ છે ને એ એવું હોય છે કે દેખાવ તમે એનું એ જ શરીર સ્વસ્થ દેખાય પણ અંદરથી તૂટી જાય, એમ વાયરલ કુસંગ જ્યારે લાગે છે ત્યારે જીવાત્મા અંદરથી ભાંગી જાય છે, મોક્ષ માર્ગે ચાલવાનું બળ એનું ભાંગી જાય છે, ભગવાન ઉપરનો વિશ્વાસ એનો તૂટી જાય છે, સત્સંગના માર્ગે ઇન્દ્રિયોને અંતકરણ સામે લડવાની તાકાત એની ખલાસ થઈ જાય છે અને માયાનું શાસન એ જીવાત્મા પર શરૂ થઈ જાય છે. માટે ભગવાનના ભક્ત ભેળા બસ બે હાથ જોડી દેવા, છોડી દેવું, ભૂલી જવું, હશે, થાય, ભેળા રહે ત્યાં થાય, એમ કરીને છોડીને રાજી રહેવું. પણ ભગવાન અને ભગવાનના સત્પુરુષો એમાંથી પાછું પડાય એવું ઝેર કોઈનું ના પીવું, ને હાથ જોડવાની જરૂર નથી. ત્યાં તો મહારાજે કહ્યું, પાજી પડાવની છાયામાં ડબાવું નહીં, વેન ઉપર વેન લાવું. એટલે ગુણ અવગુણ આ બધાને પણ વિવેકપૂર્વક વિચારીને કરવું. બાકી જો વિવેકપૂર્વક વિચારીને ના કરે ને તો ગોપાળન સ્વામી વાતમાં કીધું કે સ્વામી સંત સભામાં પ્રશ્ન નીકળ્યો કે સરળ સ્વભાવ સારો, સરળ સ્વભાવવાળો સારો, બધાય સરળ સ્વભાવવાળાને બહુ સારા કેમ કે બહુ સીધા છે, બહુ સરળ છે. ગોપાળન સ્વામી કે સરળ સ્વભાવ સારો ખરો, પણ એક જગ્યાએ નકામો એ સ્વભાવ, એક જગ્યાએ એ સ્વભાવ એટલો ખતરનાક છે સરળ સ્વભાવ. તો સંત સભામાં પ્રશ્ન, સંતો કે સ્વામી કેમ સરળ સ્વભાવ તો સારો ને, એમાં શું પ્રોબ્લેમ? સ્વામી કે સરળ સ્વભાવ સારો ખરો, પણ સ્વામી કે સરળ સ્વભાવવાળા ભક્તને કોઈ આડી અવળી વાત કરીને બીજે રસ્તે ચડાવી દે તો સરળ સ્વભાવવાળો ચડી જાય છે, એને વિશે દોષ છે.
ભગવાનના માર્ગમાં બધી રીતે હારો છે, પણ આ એક જ જગ્યાએ દોષ છે. એટલે જેનો બહુ સરળ સ્વભાવ હોય ને, બહુ ભોળો સ્વભાવ હોય ને, એને હંમેશા આમ તો બહુ બુદ્ધિવાળો હોય કે સરળ સ્વભાવવાળો હોય, બેયને પ્રોબ્લેમ છે. બુદ્ધિવાળો હોય ને સરળ સ્વભાવવાળો બેયને પ્રોબ્લેમ, બહુ બુદ્ધિવાળો હોય તો પ્રોબ્લેમ, એ બેયને. બે સારા સાધુ સ્વામીએ જે કીધું ને, 100 જન્મે વાત ના સમજાય, 100 જન્મે આ વાત ના સમજાય. બે સારા સાધુ ને 3 સારા હરિભગત ભેગા જીવન બાંધવો, આટલું કરી રાખે તો પછી એને કોઈ દી વાંધો ના આવે. બાકી સરળ સ્વભાવવાળો જલ્દી ચકડીએ ચડે, અને બુદ્ધિવાળો જો ગૂંચવાઈ જાય તો બુદ્ધિવાળો તો કોઈ દી બહાર નીકળે જ નહીં. પણ ભેળા રહો એટલે કડવાસ તો આવવાની, કારણ કે કોઈને કંઈ વાટાઘાટ એકાબીજા ભેગા થવાનો જ છે. રસોડામાં સેવા કરતા હોય તો એક કે શ્યામ કરો ને એક કે આમ કરો, એમ બે વચ્ચે વાટાઘાટ થાય જ. એક કે વઘાર રાઈનો કરો ને એક કે મેથીનો કરો. હવે ભાઈ વઘાર કરવાનો છે, વાત એની હારે છે, પણ એક કે ના મેથીમાં જ શાક સારું થાય, એક કે ના રાઈથી વઘારો તો જ સારું થાય, એક કે રહેવા દો અજમો જોઈએ. આમાં થઈ ગયો ને મત મતાંતર, કડવાશ તો થાય જ ને એકાબીજાનું. હવે જો અજમાનો વઘાર થાય તો મેથીને રાઈવાળાને કડવાશ ઊભી થાય, મેથીનો થાય તો ઓલાને ઊભી થાય. ઘણાને ઘરમાં નથી, મેથી હોય જ નહીં, સૂકી મેથી જ ના મળે. સંતો ગોતે તો કે અમારા ઘરમાં કોઈ મેથી ખાતું જ નથી, એટલે મેથી રાખતા જ નથી. પણ મારો કહેવાનો અર્થ છે કે આપણે સત્સંગનું કોઈ કાર્ય કરીશું તો મત મતાંતર થાય, કડવાશ પણ ઊભી થાય, પણ એ કડવાશને ભૂલી જવી, એ કડવાશને ભૂલી જવી. જે કડવાશની અંદર કેવળ આપણા સ્વભાવ જવાબદાર હોય, જેમાં ભગવાનને મોટાનો કોઈ અભાવ ગુણ કે દ્રોહ નથી, આપણા મત મતાંતરો છે, એ કડવાશને ભૂલવી. અને એ કડવાશ ભૂલીને ત્યાં મીઠાશ પ્રવર્તાવી, મહિમા સમજો. સાથે રહેવાથી જ્યારે કડવાશ આવે ત્યારે તેને સત્સંગ રહેતો નથી, કડવાશને જ કુસંગ કહેવાય છે, ને એનું મૂળ અધર્મ રહ્યો હોય છે. અધર્મના જે પાંદડા ફૂલ કે ફળ જે હોય છે બધા ઝેર રૂપ જ કહેવાય છે. એકવાર કુસંગ પ્રવર્તે અને એને અટકાવવામાં ના આવે ને તો પાંદડાય ઝેરવાળા, ફૂલે ઝેરવાળું અને ફળ પણ ઝેરવાળું. ખાય એ મરે, ફૂલની સુગંધ લે એ મરે, અને પાંદડાનું જો ઔષધ કરે ને તો એ મરે. એનો પવન કોઈને લાગે ને એ ઝાડવાનો તોય મરે. આવું છે, કુસંગરૂપી ઝાડ થઈ જાય પછી એવું થાય, તેનું પરિણામ નરકમાં નાખે તે નિશ્ચિત છે. એવું સત્સંગમાં આવવાથી મેં જાણ્યું છે, માટે મને કોઈનો અભાવ ન આવે. પૂજાજી ભાઈ કહે છે, પ્રભુ મને કોઈનો અભાવ ન આવે, પાણીમાં લીટો એનાથી બચવાનું કહે છે. કારણ કે અવગુણ લેવાવાળો તો કેવો હોય ખબર છે, શાસ્ત્રમાં લખ્યું જો, જો માણસ લજ્જાશીલ હોય, શરમવાળો હોય, લજ્જા હોય તો દુર્જનો એને જડ ગણે. કેવો ગણે? જડ છે. જો એને વ્રતમાં રુચિ હોય, વ્રત તપ કરતો હોય તો કે દંભી છે, બધાને બતાવા કરે છે. જો એ સુરવીર હોય તો કે નિર્દય છે, આરો જેને તેને મારી નાખે છે, સુરવીર હોય કે જેને તેને આમ કરી દે છે. જો મુનિ હોય, મૌન હોય તો કે મૂર્ખ છે, બુદ્ધિ વિનાનો છે. જો પ્રિય ભાષણ બોલનારો હોય, મીઠું બોલવાવાળો હોય તો કે ગરીબ છે, એટલે એને પછી બધા આગળ હાથ જોડીને મીઠું જ બોલવું પડે ને, એમાં તાકાત જ ક્યાં છે. જો તેજસ્વી હોય તો કે ઘમંડી છે. જો સારો વક્તા હોય તો કે વાચાળ છે, જીભે જોર છે, બોલતા બહુ આવડી ગયું છે. જો સ્થિર ચિત્તવાળો હોય તો અશક્ત અને નિર્બળ જાણે. અસ જે સ્થિર ચિત્તવાળો હોય, શાંત બેઠો હોય તો કે અશક્ત ને નિર્બળ, એનાથી શું થાય? શેકેલો પાપડી ના ભાંગે, શેકેલો પાપડી ના ભાંગે. ગુરુજી જુનાગઢ હતા ને, જ્યારે બહુ નાના હતા ને જુનાગઢ રહેતા હતા ને, ત્યારે ત્યાં આગળ ઘણા બધાએ એમને એવું કીધેલું કે તમારાથી શેકેલો પાપડી ના ભાંગે. કે વરતાલમાં આવ્યા ને, પછી વરતાલની અંદર આવ્યા ને દાદા ગુરુજી ભેગા રહેતા થયા ને, દાદા ગુરુજી ધામમાં ગયા ને, પછી આજે સત્સંગની અંદર એવા છે કે જેમને ગુરુજીને એ સમયે એવું કીધેલું કે તમે આ બધું કરવાનું રહેવા દો, તમારથી છે ને શેકેલો પાપડ એ ભાંગે એમ નથી. સ્થિર ચિત્તવાળો હોય ને એને શું કે? નિર્બળ કે, બધાય નિર્બળ કે. ગુણી તમે, ગુરુજીનો બહુ નાનપણનો જે ફોટો છે, પેલો દાદા ગુરુજી યારે બેઠેલો નામ ઉભેલા છે, નામ તમે મોઢું જુઓ તો તમને એમ જ લાગે
કે કેટલા સ્થિર ચિત્ત છે, શાંત ચિત્ત છે. એટલે કહેવા વળા તો પોતાની બુદ્ધિથી કહેતા હોય ને, એને તો આંતરિકતાની ખબર ના હોય. જાજો સમાજ તો આ દુનિયા બુદ્ધિ પર જીવવાવાળી છે અને બુદ્ધિના માપે ત્રાજુ લઈને તોલવાવાળી છે. પણ બે જ વસ્તુ બુદ્ધિમાં નથી આવી, એક ભગવાન અને એક ભગવાનને ધારી રહેલા મોટા પુરુષ. આ બે બુદ્ધિ બહારનો વિષય છે, બાકી બધું બુદ્ધિમાં આવી જશે. પણ આ બે એમાં બધું આવી ગયું, ભગવાને કરેલા શાસ્ત્રો, મોટા પુરુષો કરેલા શાસ્ત્રો, એ બધું ભગવાનને મોટા પુરુષોમાં બધું આવી ગયું. એક ભગવાન અને ભગવાન થકીને ભગવાનના સંકલ્પથી જેના આ પૃથ્વી પર પ્રાગટ્ય છે ને, એના દ્વારા જે જે કાર્યો થયા હોય, પૂર્વે થયા, આજે થતા હોય ને ભવિષ્યમાં થશે, એ બે વસ્તુની ખબર બુદ્ધિથી પરનો વિષય છે. એ બુદ્ધિનો વિષય જ નથી, એ બુદ્ધિથી પર છે. અને સ્થિર ચિત્તવાળો હોય તો અશક્ને નિર્બળ કે, અને ગુણી લોકોનો એવો કયો ગુણ છે જેને દુર્જનોએ દોષારોપણ નથી કર્યું. ગુણવાનોનો કોઈ ગુણ એવો નથી જેની ઉપર દુર્જનોએ એની ઉપર વિવેચન ના કર્યું હોય. તમે જે ગુણ સજ્જનોના જે ગુણ છે એની ઉપર દુર્જનોને વિવેચન કરવા માટેના અનંત, કારણ કે એ બુદ્ધિથી કરવાવાળા છે, બુદ્ધિથી કરવાવાળા છે. અને સદગુણોનું પ્રદાન તો ભગવાન શ્રીહરિ સ્વયં કરે છે, સ્વયં કરે છે. અને એની અંદર કાંઈ વારે ના લાગે, બીજાની ભૂલ જોવી કે બીજાના દોષ જોવા એને કંઈ વાર લાગતી નથી. ત્યાં સુધી શાસ્ત્રમાં તો લખેલું છે, શાસ્ત્રની અંદર ત્યાં સુધી લખ્યું છે કે બીજાના આવી રીતે અભાવ કે અવગુણ લે છે અને ભગવાન કે મારી પૂજા કરે છે. સાંભળો, વાસુદેવ મહાત્મ્યની અંદર એવું લખ્યું છે, ભગવાનની પૂજામાં તત્પર ભક્તો પણ જો સત્પુરુષોનો દ્રોહ કરે તો ભગવાન પ્રસન્ન થતા નથી, માટે ભક્તોએ ભક્તોનો દ્રોહ ન કરવો. સ્વધર્મમાં રહેનારા પણ જે મનુષ્યો સાધુજનોનો દ્રોહ કરવાના સ્વભાવવાળા છે તે યજ્ઞાદિથી પણ સદગતિ નથી પામતા, માટે સત્પુરુષોનો દ્રોહ ન કરવો. ક્રોધાદિ દોષથી થયેલા મોટા ભગવદ્ ભક્તોના અપરાધે કરીને સદબુદ્ધિ નાશ પામી જાય છે. આ બધું વાસુદેવ મહાત્મ્યમાં લખેલું છે, નાશ પામી જાય છે. શાસ્ત્રો પોકારી પોકારીને કહે છે, થાય તો વંદન કરો, ન થાય ન થાય દૂરથી વંદન કરો, ખબર નહીં કેમે કરતા હશે. ભગવાન, ભગવાનના સંતો ભક્તો એના પ્રત્યેનો ભાવ દિવસે દિવસે વધે એવો બુદ્ધિને ઉપદેશ કરવો. અધર્મના પાંદડા બધા ઝેરરૂપ હોય તેનું પરિણામ નરકમાં નાખે તે નિશ્ચિત છે, એવું સત્સંગમાં આવવાથી મેં જાણ્યું છે, માટે મને કોઈનો અભાવ ન આવે. પ્રાણીઓનો જે દ્રોહ કરવો તે અધર્મના ફૂલ છે. કુસંગમાં જે રુચિ અને કુસંગમાં જે રુચિ તે અધર્મના પાંદડા છે. અને ખબર નહીં, કોઈના ગુણ ગાવા બેસો તો ખબર નહીં કેટલો સમય જાય, પણ કોઈનો અભાવ અને અવગુણની વાત કરવા બેસો ને તો કલાકોના કલાકો જાય. આટલો સત્સંગની વાત કરીએ છીએ, સાંભળીએ છીએ, છતાં પણ આપણા આત્માઓ ઉપર અને આપણી સ્થિતિ ઉપર વિચાર કરશો તો જ્યારે જ્યારે આપણે કલાકોનો ટાઈમ કાઢ્યો હશે જીવનની અંદર, કોઈ ભગવાનના સંત ભક્તના ગુણ ગાવામાં, મહારાજને મહારાજના મોટા પુરુષોના ગુણ ગાવામાં, ગુણાતીતાનંદ સ્વામી પ્રકરણ પહેલાંની પહેલી જ વાત, ભગવાન ને ભગવાનના સાધુના મહિમાની વાતો નિરંતર કર્યા કરવી, નિરંતર નિરંતર કર્યા કરવાનું કીધું. એમાં અંતર પાડવું જ નહીં, પણ જીવ એવો છે નિંદા કુથણીમાં અંતર પાડતો નથી. કલાકોના કલાકો, કલાકોના કલાકો એની અંદર ગાળે છે, પણ ક્યારેય ભગવાન, ભગવાનના મોટા પુરુષો એનો મહિમા કહેવામાં, ભગવાનના સંતો ભક્તોનો મહિમા કહેવા સાંભળવામાં કલાકોના કલાકો જે દિવસ નીકળે તે દી ભગવાનનો અભિપ્રાય આપણે જાણ્યો કહેવાય. જીવમાં જેટલી મીઠાશ છે કહેતા સંતો ભક્તોમાં પ્રેમ છે તેટલો જ સત્સંગ સમજવો. દ્રોહ કરના ફૂલ હે વાકે, કુસંગ રૂચે પાત હે તાકે, જીય જે મહી મીઠાઈ જીતના, સો સતસંગ સમજના તીતના. જેટલો સંતો ભક્તોમાં પ્રેમ છે એટલો સત્સંગ,
આ સત્સંગની ચોખ્ખી વ્યાખ્યા. માળા કરવું, ભજન કરવું, તપ કરવું બધું જ કરે, પણ સ્વામી કે ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ નહીં, ભગવાનના મોટા પુરુષમાં આત્મબુદ્ધિ નહીં, અને બાકી ત્યાગ વૈરાગ ને બધુંય છે, સ્વામી કે મોટાના અભાવે અસુર થશે. સ્વામીના શબ્દો છે, બાકી બધુંય કાંઈ સહાય નહીં કરે. સહાય તો ભગવાનના મોટા પુરુષો અને ભગવાનના સંતો ભક્તોમાં રહેલો પ્રેમ કરશે. આવો સત્સંગ જ ચોક્કસ જીવનો મોક્ષ કરે છે, અને ક્યારેય અભાવ ન આવે એવો જે આ સત્સંગ તેનું મૂળ કારણ ધર્મ છે. તે ધર્મરૂપી વૃક્ષના પાંદડા, ફૂલ અને ફળ એ બધા અમૃત છે. ધર્મનું ફળ મોક્ષ છે, અને તેનું બીજ અક્ષરધામ છે. ભગવાનના ગુણ ગાવા કહેવા તે ધર્મનું ફૂલ છે, અને સત્સંગ તે ધર્મના પાંદડા છે. માટે અમારા પરિવારમાં કોઈથી સત્સંગનો દ્રોહ થાય નહીં, આટલું હું હાથ જોડીને આપની પાસે માગું છું, તેથી આપ મને આટલું વરદાન આપો. મહારાજને કહે છે અમારાથી દ્રોહ ના થાય એવું વરદાન આપો, સત્સંગનો દ્રોહ ના થાય અમારાથી ને અમારા પરિવારજનોથી. બોટાદમાં ગોપાળાનંદ સ્વામી બેઠા હતા. એક હરિભક્ત બ્રાહ્મણ કથા કરતો હતો, તે ગામના પટેલ કે કથા કરવી હોય ને તો કંઠી તોડી નાખ. બ્રાહ્મણ કે કંઠી તો મારા માથા સાટે છે કે. પટેલ કે તો અમારે કથા નથી કરાવી. ગોપાળાનંદ સ્વામીને ખબર પડી, તે પટેલને કહ્યું કે વ્યાસજીનું તે અપમાન કર્યું, તમને એક જમ તેડવા આવશે. પેલો પટેલ કે એક જમને તું મારીશ. સ્વામી કે બે આવશે, એકે એકને હું ને એકને મારો મોટો ભાઈ મારશે. સ્વામી કે ચાર જમ આવશે, એકે બેને હું મારીશ ને બેને મારો મોટો ભાઈ મારશે. સ્વામી કે આઠ આવશે. પછી થોડા દિવસમાં એનું ભવિષ્ય આવ્યું, તે જમ આવ્યા. જમ એક ગાંવ જેટલા દૂર હતા, છતાં તેના સ્થૂળ દેહને ઢસડીને લઈ ગયા અને મોટાના અપમાનથી નરકમાં જવું પડ્યું. ખોલડિયાદમાં એક રજપૂત છરી ઘસીને બોલતો હતો, સ્વામિનારાયણના નાક કાન કાપવા છે. તે મહારાજ ત્યાં પધાર્યા, તળાવની કાંઠે બેઠા હતા. રજપૂત આવ્યો, મહારાજ કે ભૂંડા કર્મ કરે એના નાક કાન કાપને ભાઈ, અમે હારા કરીએ છીએ, અમારા શું કરવા કાપે. રજપૂત કે તમે ભગવાન કહેવાઓ છો એ અમારાથી જોયું જાય, તમે ભગવાન કહેવો મારથી જોવાતું નથી, એટલે તમારા નાક કાન કાપી નાખવા છે. મહારાજ કે તમને નહીં દેખાય, બસ હવે તમને દેખાય જ નહીં. તે આંધળો થયો અને જીવનભર આંધળો રહ્યો. પ્રત્યક્ષની કેટલી વાતો છે, પણ મારે તો ચરિત્ર જ વાંચવા છે. પ્રત્યક્ષની વાત જેને અનુભવ છે એને ખબર છે, અનુભવ છે ને એને ખબર છે. એક મંદિર હતું, અને એક મંદિરની અંદર એક ભાઈને પૈસા લેવાના થયા, સમજ્યા. પૈસા એને કંઈક કશા માટે આપ્યા હશે. પછી બધાએ કોઈ માની લો કે કોઈક કોઈક વાર મંદિરમાંથી ક્યાંક કોઈ મંદિર હોય તો ક્યારેક કોઈ પ્રવાસ કાઢતો હોય, ક્યારેક કોઈક જગ્યાએ જવાનું હોય, બધાએ ભક્તો બધાએ પૈસા થોડા થોડા કાઢે. પૈસા કાઢ્યા ને પછી બધાને પાછા ભાગ જે આવે વધ્યા હોય એ બધાને ભાગ પાછા આપ્યા. ઓલો ભાઈ કે મારે પૈસા તો મારે તો આટલા જ જોઈએ. અરે ભાઈ, પણ બધાની ભાગ આટલા જ આવે છે, તો તમને એટલા જ આવે ને. સમજાવ્યું કાર્ય કરતા હોય, પણ ના સમજ્યા કે મારે તો આટલા જ જોઈએ. હવે મંદિરનો સત્સંગ સારો ચાલતો હોય, એ મંદિરનો સત્સંગ સારો હોય, કથા વાર્તા સારી હોય, કદાચ બધાની ભાગ 200 રૂપિયા આવતા હોય, 500 રૂપિયા આવતા હોય, એને 700-800 જોતા હોય, તો મંદિરના કાર્યકર્તાને સાધુ વિચારે કે આટલો સરસ મજાનો માહોલ છે ને, આ 200-300 રૂપિયા માહોલ બગાડશે, આને રોજ આવીને આને તો શું, આને તો કાંઈ મોઢે પટ્ટી મરાતી નથી, આપી દો ને મુઆ 200, એને પચવાના હશે. સંત બોલ્યા કે એને પચવાના હશે ને, ભગવાનના પૈસા જો એને પચશે ને તો ખબર નહીં, પચી જાય તો જો. કાર્યકર્તાઓને આપતા ઘણું દુઃખ થતું હતું, પણ સંત બોલ્યા આપો ને, ભગવાનના પૈસા કોને પચ્યા છે. તમે નહીં માનો, એને એ પૈસા લીધા એના પછીના દિવસથી હરખું ચાલી નથી શકતા એવી દશા થઈ ગઈ. આ બધું પ્રત્યક્ષ અચરજકારી જ છે. આ હું ઘણી વખત કહું છું ને કે ભગવાન પ્રગટ છે, ભગવાનના મોટા પુરુષો પ્રગટ છે, સત્સંગ એનો એ જ છે, બધું એનું એ છે. આ જ બધાય પરચા થાય, પણ આ પરોક્ષની વાત નામ દઈને કહેવાય ને, પ્રત્યક્ષની વાત નામ દઈને સ્થાન સહિત ન કહેવાય. પણ એવી તો કેટલી ઘટનાઓ જોઈ છે, નજરોએ દીઠી છે. માટે
ભગવાન, ભગવાનના મોટા પુરુષો, ભગવાનના સંતો ભક્તો, થાય તો વંદન, ન ફાવે તો દૂરથી વંદન, અભાવ ઓગુણને દ્રોહમાં નહીં. કેમ એ હવ પાસે મહારાજ કરાવતા હશે, જે કરે છે મહારાજ કરાવતા હશે એટલું વિચારી ભગવાનના ભક્ત જેને છેલ્લો જન્મ કરવો છે એને એ બાબતમાં ક્યારેય ના પડવું, તો કલ્યાણનો માર્ગ ક્યારેય રૂંધાય નહીં. અમારા પરિવારથી આટલું ના થાય એવું વરદાન આપો, અમારો પરિવાર એવો રહે કોઈ અધર્મ માર્ગે ચાલે નહીં, અમારા પરિવારને ધર્મ માર્ગમાં રુચિ રહે, સત્સંગને પોતાનું ઘરેનું માનીને સાચવી રાખે, મારા જેટલા ભાઈઓ છે તેમને સત્સંગમાં રુચિ રહે, કુસંગના મૂળ પાંદડા ફૂલ ફળ તેઓ ઓળખી જાણી શકે, અર્થાત કુસંગ રૂપી વૃક્ષના અધર્મ મૂળ કુસંગમાં રુચિ તે પાંદડા, અભાવરૂપી દ્રોહ એ ફૂલ અને નરકરૂપી ફળ એ ઓળખી જાણી શકે, અમારા પરિવારને ખબર પડે કે ભગવાનના સંતો ભક્તોનો અભાવ લેવો એ અધર્મનું મૂળ છે, એવો જે કુસંગની અંદર એવા અભાવ લેતા હોય એની ભેગા રુચિ દાખવવી એ પાંદડા છે અને એનો અભાવ લેવો અને એનો દ્રોહ કરવો એ એનું ફૂલ છે, અને ફૂલ આવ્યું એટલે ફળ આવવાનું, દેહ છૂટે એટલે ક્યાં? નરકમાં. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં કીધું કે સારામાં સારું શું છે, આ મહારાજને આ સાધુ મળ્યા સારામાં સારું છે, અને ભૂંડામાં ભૂંડું શું છે, તો આ ભગવાનને આ સાધુમાં મનુષ્ય ભાવ આવે છે, આ ભૂંડામાં ભૂંડું છે. એ મનુષ્ય ભાવ શેને કરીને આવે છે? સ્વામી કે ચાર વાતે કરીને આવે છે, દેહ, લોક, ભોગ અને પક્ષપાત. દેહે કરીને આવે છે, આ લોકમાં આપણે છીએ ભગવાનને મોટા, ભગવાનના મુક્તો હોય એટલે આવે, દેહના ભાવ દેખાય ત્યારે. ભોગે કરીને આવે, આ લોકની દ્રષ્ટિએ આવે. અને ચોથો છે પક્ષપાત. સ્વામી કે પક્ષપાત અતિ ભૂંડો છે, એને કરીને તો ઘણાય મોટાના દ્રોહ કર્યા છે. અને સ્વામી કે ભૂતની યોનીને પામ્યા છે, અને હજુ પણ જે કરશે ભૂતની યોનીને પામશે. સ્વામીએ ફ્રી ઓફ ચાર્જ આશીર્વાદ આપ્યા છે, ફ્રી ઓફ ચાર્જ આશીર્વાદ. એટલા માટે પૂજાજી માગે છે, પોતાના પરિવારજનો માટે એટલા માટે માગે છે. અભાવ દ્રોહ એ ફૂલ નરકનું ફળ છે, અને ઓળખી જાણી શકે મારો પરિવાર, આવું તમે કરજો. અમારા ભાઈઓને, પરિવારને, બધાને પ્રાણી માત્રની હિંસામાં પાપ દેખાય, વિપ્રોના કુળને પરમ પવિત્રમાં ને ક્યારેય હિંસામાં પગ મૂકે નહીં, દારૂને માંસનો તેઓ ક્યારેય સ્પર્શ કરે નહીં, દારૂ માંસનો સ્પર્શ કરતા એવા વિપ્રના ઘરનું પણ અંજળ પણ લે નહીં. જો બ્રાહ્મણોનો ક્યારે અભાવ ના આવે, પરમ પવિત્ર વિપ્રોના કુળને માને, આવું પૂજાજીએ માગ્યું. વિપ્રોના કુળને પરમ પવિત્ર માને અમારો પરિવાર, પણ સાથે વિવેક કેવો રાખ્યો કે જે વિપ્રના ઘરની અંદર દારૂ માંસનો સ્પર્શ થતો હોય એવા વિપ્રના ઘરનું અંજળ પણ લે નહીં. એક બાજુ પર પરમ પવિત્ર માને, એક બાજુ પર દારૂ માંસનો, કહેતા વિવેક તો જોઈએ. વિવેક વિનાનું બધું જ નુકસાનકારક થાય. વિવેકથી ઘણા નક્કી કરે અવગુણ ના લેવો. એક ભગત છે, એ કે અવગુણ ના લેવો એવું છે, મને અવગુણ નહીં લેવા માટેની આજ્ઞા છે. એટલે અવગુણ નહીં લેવાનું એટલે એને કેવું કે કોઈ ખરાબ વાતો કરે, કોઈ કલ્યાણના માર્ગમાંથી પાડી નાખે એવી વાત થાય તોય કાંઈ નહીં. એટલો વિવેક તો જોઈએ કે કોઈ આપણને, ભગવાનને સત્સંગમાંથી પાછો પાડે તો એ ત્યાં તો એનો અવગુણ લેવો પડે, ભાઈ એનાથી દૂર 20 ફૂટ વાહન નહીં તો પડી જશું. આને કીધું વિપ્રના કુળને પરમ પવિત્ર માને, તો જે બ્રાહ્મણ હોય એ દારૂ માંસ પીતો હોય ને બધું કરતો હોય તો એને પવિત્ર માનવો? તો તરત માગ્યું કે દારૂ માંસનો સ્પર્શ કરતા હોય એવા વિપ્રના ઘરનું અંજળ પણ દે નહીં. તો અંજળ ના લે ક્યારે? ના લે જ્યારે એનો અભાવ હોય ત્યારે જ ના લે, એનાથી દૂર રહેવું પડે. અભાવરૂપી વિવેક રાખીને દૂર રહેવાનું, પાછું એનું ચિંતન નથી કર્યા કરવાનું. એ અવગુણ લીધો ન કહેવાય, એને જાણ્યો કહેવાય. એનાથી દૂર આપણે જે જગ્યાએ અડવાથી આપણને કરંટ લાગે એવી જગ્યાઓ હોય ત્યાંથી આપણે દૂર રહીએ છીએ, એ વિવેક છે. ડુંગળી અને લસણને માંસનો એક ભાગ જ સમજે એવું વરદાન આપો. અહીંયા આગળ પૂજાજીભાઈ કહે છે કે મારો પરિવાર ડુંગળીને લસણને એક માંસનો જ ભાગ સમજે, માંસ ના ખાય ને એમ ડુંગળી લસણ ના ખાય. શ્રીજી મહારાજે ચોખ્ખી આજ્ઞા કરી છે મારા આશ્રિતે ડુંગળી લસણ ખાવા નહીં. ઘણા કે 160-186માં શ્લોકમાં એમ કીધું બ્રાહ્મણોએ ખાવા નહીં, પણ શ્રીજી મહારાજે શ્રીમદ સત્સંગીજીઓના પ્રકરણ 3 અધ્યાય 62માં કીધું છે
જાતિથી ઉત્કૃષ્ટ કે કનિષ્ઠ એવો ભેદ પાડ્યા વિના તુલ્યપણે સર્વ કોઈ ગ્રહસ્થોએ મધ્યમાસનો પ્રસંગ ન જ કરવો અને ડુંગળી લસણ આદિકનું ભક્ષણ ન જ કરવું, વળી માદક વસ્તુ હોય તેનું પણ ભક્ષણ કરવું નહીં. મહારાજે શિક્ષાપત્રીમાં એટલે જ લખ્યું કે આ શાસ્ત્રનો વિસ્તાર અમારા સંપ્રદાયના અન્ય ગ્રંથો થકી જાણવું. ત્યાં લખ્યું બ્રાહ્મણે ન ખાવું, પરંતુ શ્રીજી મહારાજે ચોખ્ખું શ્રીમદ સત્સંગી જીવનના ત્રીજા પ્રકરણના અધ્યાય 62માં તમામ ગ્રહસ્થો માટે આજ્ઞા કરી છે. આપણી કથાઓ સાંભળવાવાળા ભક્તો માટે કદાચ આ વિવેચન કરવાની બહુ જરૂર ન પડે, કારણ કે રોજ કથા વાર્તા સાંભળો છો એટલે તમારા મોઢામાં આવું ન જ જતું હોય, એ સહજ વસ્તુ છે. પરંતુ પ્રત્યક્ષપણે ન આવતું હોય પણ તમે જે ઘરમાં નાના મસાલાઓ વાપરો છો, અલગ અલગ પ્રકારના મહારાજને ધરાવવા માટે 25-50 જાતના ચાટ મસાલાઓ તમારે ત્યાં પડેલા હોય છે, એમાં ઘણી વખત બહુ સારા હરિભગતને ત્યાં પણ અમારે જ્યારે ક્યારેક થાળ કરવાનો થાય અને તમારા મસાલાના જે પેકેટો હોય છે, ડબ્બીઓ હોય છે, જે તમે અલગ અલગ વસ્તુઓ બનાવતા હો છો એની ઉપર નાખતા હો છો, એમાં બરાબર વાંચ્યા વિના પણ ઘણી વખત તમારા ઘરમાં આવતું હોય છે. અમે જે તે જગ્યાએ જે તે સમયે રોકટોક કરેલી છે, પરંતુ તમે જે વસ્તુ બહારથી ખરીદો એની પાછળની દરેક વસ્તુને વાંચો, એનું સર્ચ કરો કે આ શું વસ્તુ છે. માની લો કે કોઈક કેમિકલ ભાષામાં કોઈ વાત લખેલી હોય, કોઈક નંબરો લખેલા હોય, તો એને પણ તમે ગૂગલ ઉપર સર્ચ કરો કે આ નંબર શામાંથી બને છે. ફૂડ કલર હોય તો ફૂડ કલરની અંદર પાછળ ખાલી નંબરો લખેલા હશે તો અમુક વસ્તુ એવી આવે છે જે મીટવાળી આવે છે. આપણે ફક્ત કલર વાપરીને કલર તરીકે વાપરીને વાપરી નાખતા હોઈએ, પણ એની પાછળ વાંચો કે આ શું લખ્યું છે. એમ લસણ ડુંગળીનો પાવડર ઘણાક મસાલાની અંદર આવતો હોય, આપણને ખબર ન હોય તો એને વાંચો કે આ વસ્તુ અંદર છે કે નહીં. કારણ કે ઘણી વખત બહુ નોર્મલ માત્રામાં આવતો હોય, તમે યુઝ કરતા હો અને તમને ન પણ ખબર પડે, પણ વાંચી લો એ બેસ્ટ છે. જે કંઈ બહારથી લાવીએ તરત પહેલાં વાંચો કે આપણાથી વપરાશે કે નહીં વપરાય. અને એ ન જ ખાવી એ તો બરાબર છે, પ્રત્યક્ષ તો નહીં ખાતા હોય આપણા ભગવાનના ભક્તો જે રોજ કથા વાર્તા સાંભળે છે, એને કંઈ એનો ઉપદેશ જાજો હોય નહીં એવો અમને વિશ્વાસ છે. છતાં પણ કોઈ જગ્યાએ કસર ન રહે, બહારનું ક્યાંય ન ખવાય એનું બહુ ધ્યાન રાખજો કે જેનાથી ભગવાન રાજી થાય. આજના રિસર્ચવાળા પણ અત્યારે એની પર રિસર્ચ કરી રહ્યા છે, અને મેં હમણાં એક વિડીયો સાંભળ્યો એની અંદર તો ત્યાં સુધી કીધું છે એ વિડીયોની અંદર કે આજના પાઇલોટોને પણ 72 કલાક પહેલાં ડુંગળી લસણ નહીં ખાવા માટેનો આદેશ આપવામાં આવે છે. પ્લેન જો એને ચલાવવાનું હોય તો 72 અવર્સ પહેલાં એને ડુંગળી લસણ ના ખાવું, આવું એ લોકોને સજેશન આપવામાં આવે છે. કારણ કે એની અંદર એક એવું કેમિકલ છે કે જે સીધું મગજ ઉપર જાય છે અને મગજ ઉપર અસર કરે છે. આપણા શાસ્ત્રો પણ એમાં એ માને છે કે એની ડાયરેક્ટ અસર કામ ક્રોધ લોભ જે આપણામાં પડેલા દોષો છે એની ઉપર ડાયરેક્ટ અસર છે, અને પોષણ આપવાવાળા તત્વો એની અંદર છે જેના કારણે નથી દૂર રહેવું. એટલે જ તીર્થયાત્રીઓ માટે આટલા બધા વૈષ્ણવી આદિક વૈષ્ણવ શૈવ આટલા સંપ્રદાયો છે જે સાત્વિક છે, એવા કોઈ સંપ્રદાયની અંદર ક્યાંય પણ ડુંગળી લસણનો થાળ ડુંગળી લસણ ખાવા માટેનો અનુરોધ ક્યાંય નથી. કોઈ વ્રત કે તપ શાસ્ત્રોની અંદર મહારાજને ત્યાં તો નથી જ, પણ પરોક્ષમાં વૈષ્ણવી પરંપરાની અંદર પણ ક્યાંય પણ કોઈ વ્રત તપ ડુંગળી લસણ ખાઈને કરવું, ડુંગળી લસણનો થાળ જ નથી ખાઈને કરવાનો ક્યાં વાત જ રહી. માટે કોઈથી ન ખવાય એવું સહજ છે. માટે એનાથી મહારાજ કે અમારો પરિવાર એને માંસનો ભાગ જ સમજે. શિક્ષાપત્રી ભાષ્યમાં ચોખ્ખું લખ્યું છે કે જે જાણી જોઈને ખાય છે એ દારૂનું પાન કરે ને જેટલું મહાપાપ લાગે એટલું પાપ એને લાગે છે, એને માંસ તુલ્ય જ કીધેલું છે. રાવણ બ્રાહ્મણ કુળનો જ હતો, વિપ્ર ઋષિને ઘેર તેનો જન્મ થયો હતો, તેને વૈષ્ણવ મત છોડી દીધો. પુલસ ઋષિનો દીકરો હતો, બ્રાહ્મણ કુળમાં જન્મેલો હતો. શિવજીના જે સ્તોત્રો રાવણે બનાવ્યા છે એને આજે કોઈ મોઢાથી બોલી ના શકે એટલા ઓકવર્ડ શબ્દ વાપર્યા છે, આજે એનો અર્થ પણ ન કરી શકે એટલો વિદ્વાન હતો. શિવજી એની પૂજામાં રોજ પ્રગટ થાય આટલો ભક્ત હતો, પરંતુ ગુસંગરૂપી જો ઝેર પડ્યું ને તો આટલો બ્રાહ્મણ પરિવારમાં જન્મેલો વ્યક્તિ પણ એક અસુર અને રાક્ષસ તરીકે ગણાઈ ગયો. શિવનો પરમ ભક્ત હોવા છતાં પણ એની ગણતરી ભક્ત તરીકે, ભક્ત ગ્રંથમાળાઓમાં એની ગણતરી ન થઈ અસુર તરીકે થઈ. મહામાયાએ દેખાડેલી નીતિ તેને છોડી દીધી અને
અનીતિમાં રૂચિવાળો થયો. મહામાયાની બે શક્તિઓ છે, એક નીતિ ને બીજી અનીતિ. અસુરોને મોહ પમાડવા માટે તે મહામાયા અનીતિ કરવામાં રૂચિ ધરાવે છે. મહામાયાએ અસુરોને અનીતિ કરવા દીધી, દેવતાઓને નીતિ કરવા દીધી, અર્થાત દેવતાઓને નીતિ બનાવી, જેનાથી પ્રભુમાં પ્રીતિ થાય. જ્યારે પરમેશ્વર પ્રસન્ન થાય ત્યારે તેનું અંતઃકરણ અપાર શુદ્ધ થઈ જાય છે. તે પછી જેટલી અપવિત્ર વસ્તુઓ છે તેને દેખતાની સાથે જ તેનો અભાવ આવે છે. પરમેશ્વર તેની સહાયતા કરે છે, તેનાથી તેને નીતિ ઉપર પ્રેમ થાય છે. ભગવાનનો જેની ઉપર કૃપા હોય ને એને આમ તરત આમ જોવે ને ખબર પડે કે આ મારાથી ન જોવાય, આ ન ખવાય, આ ન પીવાય, એને પાકું કરેલું હોય, જોવે ને તરત ખ્યાલ આવી જાય મારા કામનું નથી. મહામાયા અસુરોને અનીતિ ભણાવે છે, તેનાથી તેને પરમેશ્વરમાં પ્રેમ થાય નહીં. ચાંડાળી સુધીના પછાત જીવ પણ અભક્ષ્ય છોડવાનું કહે છે, બીજાની તો વાત જ શું કહેવી. અને વિપ્રો તો મહાન શુદ્ધ કહેવાય જ છે, માટે તેઓ અભક્ષ્ય માત્રનો ત્યાગ કરી દે છે. છતાં રાવણ અભક્ષ્ય ખાનારો થયો. ભગવાન પોતાના ભક્તો અને બીજા સજ્જનો દ્વારા તેમાં પ્રવેશ કરીને અવસર મળતાની સાથે નીતિને વર્ણવે છે. કેમ જે પારકે મુખે જે વાત કહેવાય તેની અસર ઘણી સારી થાય છે, પોતાના મુખે જે કહીએ તેની પૂરતી અસર થતી નથી. ભગવાન પોતે કહે તો અસર ના થાય, બીજા દ્વારા કહેવડાવે. ભગવાનનો મહિમા સાધુ દ્વારા કે, સાધુનો મહિમા હરિભગત દ્વારા કે, હરિભગતનો મહિમા સાધુ દ્વારા કહેવડાવે, એમ એકાબીજાને અસર થાય, પોતાના મોઢે અસર ના થાય. દૂર રહે તો હેત રહે છે, હેત વધે છે. નજીક રહેવામાં આવે તો ક્યારેય હેત રહેતું કે વધતું નથી. આ વાત પ્રત્યક્ષ દેખાય છે, જે અંધ હોય તેને તે બાબત દેખાય સમજાય નહીં. આવું પૂજાજીભાઈએ વાત કરી છે. પણ આખો પૂજાજીભાઈનો વરદાન પાછવા વરદાન માગવા પાછળનો ઉદ્દેશ એટલો જ છે કે અમે સત્સંગથી દૂર ન થઈએ. દૂર થવા માટેનું પોઈઝન એક જ છે, અભાવ, અવગુણ અને દ્રોહ. એ મારાને મારા પરિવારમાં ન થાય આટલી તમે કૃપા કરજો, અને એવો કુસંગ અમને ન લાગે એટલી તમે કૃપા કરજો. આવું પૂજાજીએ શ્રીજી મહારાજ પાસે વિચક્ષણતાથી વરદાન પોતાના માટે અને પોતાના પરિવારજનો માટે માગ્યું છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિ શ્રી હરિચરિતનો સાગરના ષષ્ઠપુરમાં પૂજાજીએ શ્રીહરિની પાંચ પોશાકોથી પૂજા કરીને સ્તુતિ કરી. એ નામે 23મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.